હલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય આવો હલવો ખાધો છે જેમાં કોઈ પણ જાતનો લોટ આપણે ઉપયોગમાં નથી લીધો કે નથી દૂધ આપણે આમાં ઉપયોગમાં લેવાનું અને એક જ ચમચી ઘીમાંથી આ બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે પાંચસો રૂપિયા બાર માર્કેટમાં આપીને પણ લાવશો ને તો પણ તમને આ હલવો જોવા નહીં મળે આ મીઠાઈ જોવા નહીં મળે આ માત્ર ઘરે જ બને છે કોઈપણ હલવાઈની દુકાને પણ તમને આ મીઠાઈ જોવા નહીં મળે ચાલો તો આ મીઠાઈ કઈ રીતે બને છે આપણે જોઈ લઈએ તો અહીંયા મેં એક વાટકી સિંગદાણા લીધા છે અડધી વાટકી ટોપરાનું છીણ લીધું છે અને કાજુ લીધા છે આપણે કાજુને બે કલાક સુધી પલાળવા રાખી દીધા હતા બેથી ત્રણ કલાક સુધી તો હવે આપણે એક મિક્સર જાર લેશું મિક્સર જારમાં આપણે સિંગદાણાને એડ કરી લેશું સિંગદાણા આપણે પલ્સ મોડ ઉપર આપણે સિંગદાણાને પીસવાના છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને નહીતર સિંગદાણામાંથી તેલ છૂટું પડવા લાગશે તો આપણા સિંગદાણા મસ્ત એવા પીસાઈ ગયા છે તમે સુજીનો હલવો બનાવતા હશો ઘઉંના લોટનો હલવો બનાવતા હશો તમે બધી તરાની મીઠાઈ ખાધી હશે અને બનાવી પણ હશે પણ આ મીઠાઈ એકદમ નવી છે અને એકદમ નવી રીતે આપણે બનાવવાના છીએ તો આપણા સિંગદાણા પીસાઈ ગયા છે હવે આપણે મિક્સર જારમાં કાજુ એડ કરી લેશું કાજુનું પાણી આપણે નિતારી લેવાનું છે આપણે આની અંદર અત્યારે પાણી નથી નાખવાનું હું તમને કહીશ કે પાણી આપણે ક્યારે નાખવાનું છે તો જે પલાળેલું પાણી હતું એ આપણે ફેંકી દેવાનું છે હવે આપણે જ્યારે મિક્સરમાં કાજુને પીસવા રાખશું થોડા કાજુ પીસાઈ જાય એકદમ પછી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે તો અત્યારે હું પાણી એડ નથી કરતી પછી હું ત્યાં ત્યાં જોઈને અને પાણી એડ કરી લઈશ તો મેં આની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું હતું ને તમે જોઈ શકો છો કે એક સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે કાજુનું પેસ્ટ તૈયાર થઈ ગયું છે કાજુ કરી ઘણી વાર ખાદીએ છીએ કાજુ કતરી પણ ખાધી છીએ પણ આ રેસીપી તમે ક્યારેય નહીં ખાધી હોય તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો કે આ રેસીપી કઈ રીતે બને છે હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું પેસ્ટને આપણે એક જ વાટકીનું માપ રાખ્યું છે તો એક વાટકી આપણે જોઈ શકો છો કે સરસ એવી પેસ્ટ આપણી તૈયાર છે હવે આપણે અહીંયા ફરીથી ફ્રાય પેન મૂકી દઈશું આ ફ્રાય પેન હું કાલે બજાર ગઈ હતી ને ત્યારે લાવી હતી બહુ જ સરસ છે મને પર્સનલી બહુ જ ગમ્યું અને માત્ર બારસો રૂપિયામાં જ આવ્યું છે અને આની લીલ્ડ પણ જે ઢક્કન છે એ પણ ખૂબ જ ભારે છે તો હવે આપણે એક વાટકી ખાંડ એડ કરી લેશું અને અડધી વાટકી જેટલું પાણી એડ કરી લેશું આપણે એક જ વાટકીનું માપ રાખ્યું છે ઠેઠ સુધી તો આપણે સિંગદાણા અને કાજુ બંને આપણે એક એક વાટકી થતું હતું એટલે બે વાટકીએ થઈ ગયું અને એક વાટકી ખાંડ આપણે લઈ લીધી છે એટલે બે વાટકી આપણું જે મટીરિયલ છે તેને આપણે એના સામે આપણે એક જ વાટકી ખાંડ લેવાની છે વધારે નથી લેવાની ને ગળ્યું થઈ જશે તો આને આપણે ખાંડને ઓગાળી લીધી છે આપણે ચાસણી નથી બનાવી ચાસણી આપણે નથી બનાવવાની આપણે જે જલેબી માટે આપણે ચાસણી તૈયાર કરીએ ને એવી ચાસણી આપણે કરી લેવાની છે એક તાર ના થવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે બીજું ફ્રાઈ પેન મૂકી દીધું છે તેને આપણે એક ચમચી ઘી એડ કરી લેશું ઘીથી આપણે આ રીતે સરસ કોટ કરી લેશું જેથી નીચે આપણું બેટર ચોટ છે નહીં બહુ નહીતર કાજુનું બેટર છે ને ફટાફટ ચોટી જાય છે તો આ રીતે ફટાફટ એડ કરીને તરત જ આપણે ચલાવી લેવાનું છે નીચે ચોંટવા લાગશે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો તો જ આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે તો આ રીતે આપણે બે મિનિટ સુધી આને આ રીતે ચલાવતું રહેવાનું છે નહીં ચલાવીએ તો આ નીચે ચોંટવા લાગશે અને એક જગ્યાએ બેસી જશે બધું તો આ રીતે આપણે બેથી ચાર મિનિટ સુધી આ રીતે ચલાવતું રહેવાનું છે તો હું થોડી વાર આ રીતે ચલાવતી રહીશ વિડીયો ક્યાંથી જોવો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રેસીપી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મારી રેસીપી કેનેડાથી પણ જોવાય છે અને અમેરિકા પણ અમેરિકાથી પણ જોવાય છે લંડનથી પણ જોવાય છે બધાને ખૂબ ખૂબ આભાર અને ઇન્ડિયાથી સૌથી વધારે જોવાય છે તો ઇન્ડિયાવાળાને પણ બધાને ખૂબ ખૂબ આભાર તમે બધા મને આટલો સપોર્ટ આપો છો તેના બદલ થેન્ક યુ વેરી મચ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ મિશ્રણ છે એ થોડું ઘટ થઈ ગયું છે અને હવે આપણે સિંગદાણાનો જે પાવડર બનાવ્યો છે તૈયાર કરી લેશું સિંગદાણાનો પાવડર આપણે બરાબર આની અંદર મિક્સ કરી લેવાનો છે જેથી આપણું મિશ્રણ છે એ થોડું ઘટ થઈ જશે અને આનો મસ્ત એવો ફ્લેવર આવે છે બંનેનો તો બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે સાઈડમાં થોડું થોડું ચોંટ્યું છે નોનસ્ટિક લીધું છે તો પણ સાઈડમાં ચોંટ્યું છે તો આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે બે મિનિટ સુધી મેં આને મિક્સ કર્યું છે હવે આપણે જે ખાંડ ચાસણી બનાવી છે એક તારની આપણે નથી બનાવી પણ ખાંડને આપણે ઓગાળીને થોડી ચિકાસ આવે એટલી આપણે કરી લીધી છે તો હવે આપણે આને એડ કરી લેવાની છે અને બરાબર મિક્સ કરી લેશું બરાબર આ રીતે જ મિક્સ કરવાનું છે નહીં છૂટું છૂટું રહેશે તો બરાબર મિક્સ નહીં થાય જો બરાબર મિક્સ થઈ ગયું ને હવે જે ટોપરાનું છીણ આપણે લીધું હતું અડધી વાટકીથી ઓછું તે એડ કરી લેશું તમને વધારે પસંદ હોય તો તમે અડધી વાટકી લઈ શકો છો અથવા બે એક વાટકી પણ લઈ શકો છો તો બધાયનું માપ સરખું પણ રાખી શકો છો હવે આપણે બરાબર મિક્સ કરી લેશું સતત આપણે આ રીતે ચલાવતા રહીશું વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા મળશે તમને જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત હવે મિક્સ થઈ ગયું છે બધી વસ્તુ જેમ જેમ ચલાવતા રહીશું તેમ તેમ એ બધું એક એક કઠ્ઠું થઈ જશે અને સરસ આપણું મિશ્રણ છે તે શેકાઈ જશે તમે સૂજીનો શીરો તો ખાધો જ હશે અને ઘઉંનો શીરો પણ ખાધો હશે પણ આજે તો આપણે કાજુનો શીરો બનાવી રહ્યા છે કાજુ અને સિંગદાણાનો તો એકદમ અલગ જ ટેસ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શીરો તમે હલવો પણ કહી શકો છો મીઠાઈ પણ કહી શકો છો તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું સરસ થઈ ગયું છે કાજુ કતરી તમે ઘણીવાર ખાધી હશે પણ કાજુનો શીરો તમે ક્યારેય નહીં ખાધો હોય હવે આપણે ગેસને બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે આ ગોળી એકદમ મસ્ત એવી વળી રહી છે તો આપણે આવું જ મિશ્રણ રાખવાનું છે બિલકુલ હાથે ચોટતી પણ નથી હવે આપણે ચોકી ઉપર રાખી દેસું અહીંયા મેં ચોકીને પહેલાંથી જ ઘીથી ગ્રીસ કરી લીધી છે આ ચોકી પણ મેં એમેઝોનથી જ મંગાવી છે ખૂબ જ સારી આવે છે માત્ર બસો રૂપિયામાં બસોથી અઢીસો રૂપિયામાં જ આવી છે જ્યારે સેલ ચાલતો હતો ત્યારે અને સ્ટેનલેસ સ્ટીલ છે જેથી ખૂબ જ સારી છે બિલકુલ કાટ લાગે નહીં હવે આપણું મિશ્રણ છે તેને આપણે આ રીતે ફેલાવી લેશું આપણી ક્વોન્ટિટી ઓછી છે અને ચોકી આપણી થોડી મોટી છે નવ નંબરની ચોકી છે તો આપણે આ રીતે આને ફેલાવી લેશું અને સેટ કરી લેશું ઉપરથી આપણે કાજુ તો આપણે અંદર એડ કરી દીધા છે પણ તમે કતરણ એડ કરી શકો છો બદામ પિસ્તા અને કાજુની તેને પણ આ રીતે આપણે સરસ સેટ કરી લેશું કાજુ કતરી તો ઘણીવાર ખાધી હશે પણ આવી મીઠાઈ એકવાર બનાવીને ખાઈ જો કેટલી મસ્ત લાગે છે જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બનીને તૈયાર થઈને મેં અડધી કલાક સુધી આને ઠંડી કરવા રાખી દીધી હતી જેથી ગરમ ગરમ હતો તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને આ રીતે તમારે કટ ના કરવા હોય અને ડાયરેક્ટલી તમારે વાટકીમાં લઈને ચમચીથી પણ તમે ખાઈ શકો છો લાઈ હલવા જેવો જ આ હલવો બને છે પણ અહીંયા મેં પીસીસ કર્યા છે તો તમે જોઈ શકો છો કે આપણે કાજુ સિંગદાણાનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત એવો બનીને તૈયાર થયો છે આને કાજુ કતરી પણ ભૂલાવી દે એટલો મસ્ત લાગે છે આ હલવો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો જો અંદરથી પણ એકદમ સોફ્ટ છે બિલકુલ હાર્ડ નથી કારણ કે આપણે ચાસણી બનાવી જ નહોતી આપણે હલકી ચિક્કાસ જ આવવા દીધી હતી ચાસણીમાં જો એક તારની ચાસણી કરી હોત તો આપણી મીઠાઈ છે એ થોડી જામીજાત પણ આ એકદમ સોફ્ટ રાખી છે તમે જોઈ શકો છો બધાને ખૂબ જ પસંદ આવશે જરૂરથી બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં લાઇક ચોક્કસથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ આવજો બધાએ જય માતાજી